ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન સિનિયર કેજીના ક્લાસમાં આપણે મળીએ છીએ અને આજે તમારી પાસે એક નવો વિષય લઈને આવું છું જેનું નામ છે ચાલો સર્જન કરીએ કંઈક નવું બનાવીએ આપણે ચાલો તો ચાલો સર્જન કરીએ નામની તમારી ચોપડી છે એમાં પહેલો પાર્ટ છે માઇલસ્ટોન એક રંગોની દુનિયા પાના નંબર ચાર જુઓ અહીંયા રંગો આપેલા છે રંગોની દુનિયા આપેલી છે લાલ પીળો અને વાદળી ત્રણ રંગ આપેલા છે તમને ખબર છે કે રંગો બધાને ખૂબ ગમે રંગો વિશે તમે આગળના ક્લાસમાં પણ શીખી ગયા હશો જુનિયર કેજીમાં તો આપણા રંગોની અંદર આ લાલ પીળો ને વાદળી છે ને એ ત્રણ મૂળ રંગો છે એની અંદર બીજા રંગો મિક્સ કરીએ એટલે પાછા નવા રંગ બને અને એમાં જેવા રંગ નાખીએ એનાથી ઘાટો આછો એવા રંગ થાય તો ચાલો આપણે આગળ આગળ જોઈએ રંગોની દુનિયા પાના નંબર પાંચ ફરીથી એકવાર બધા રંગોને મળીએ ચાલો અહીંયા બધા રંગ આપેલા છે તમે રંગને જોઈને ઓળખી જશો કે આ કયા રંગ છે આ કયો રંગ છે પીળો આ કેસરી વાદળી કાળો લાલ કથ્થઈ ભૂખરો બરાબર અને એની નીચે પણ છે રંગો આપેલા સફેદ જાંબલી ગુલાબી અને લીલો તો આ બધા રંગો છે ચાલો એના પછી જુઓ પાના નંબર છ મૂળ રંગો મેં તમને કીધા એમ લાલ પીળો ને વાદળી આ ત્રણ આપણા મૂળ રંગો છે ને બાકીના એમાં બીજા રંગ ભેળવીએ એટલે અલગ અલગ રંગ બને મૂળ રંગ એટલે પાયાના રંગો જુઓ અહીંયા પીળો અને વાદળી બે ભેગા કરીએ તો લીલો રંગ બને લાલ ને પીળો ભેગા કરીએ તો કેસરી બને લાલ અને લીલો ભેગા કરીએ તો કથ્થઈ બને કાળો અને સફેદ ભેગા કરીએ તો ભૂખરો રંગ બને છે ચાલો એના પછી જુઓ પાના નંબર સાત વાદળી તમને ખબર છે બધા રંગના અલગ અલગ શેડ્સ હોય વાદળી રંગ હોય પણ એમાં ઘાટો વાદળી હોય આછો વાદળી હોય ચાલો આપણે શેડ્સ સમજીએ કેવી રીતે શેડ બને છે તો જુઓ અહીંયા આ વાદળી રંગ મૂળ છે એની અંદર જો સફેદ રંગ ઉમેરીએ થોડોક તો આવો બને હજી વધારે સફેદ ઉમેરીએ તો આવો બને હજુ વધારે સફેદ ઉમેરીએ તો આવો બને હજી પણ એમાં સફેદ થોડો 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 વધારે ઉમેરતા જઈએ તો વાદળી રંગ વધારે ઓછો થતો જાય છે હવે આ મૂળ વાદળી રંગ છે એમાં કાળો રંગ ઉમેરીએ તો આવો થાય થોડોક વધારે ઉમેરીએ તો આવો થઈ જાય થોડોક વધારે ઉમેરીએ તો આવો થઈ જાય એટલે જેમ જેમ વધારે રંગ ઉમેરતા જઈએ કાળો રંગ એમ એમ ઘાટો થતો જાય ને સફેદ રંગ ઉમેરતા જઈએ વધારે એમ એમ આછો થતો જાય છે બરાબર છે ચાલો તો એના પછી જુઓ પાના નંબર આઠ ચાલો ફૂલોમાં મૂળ રંગો લાલ પીળો અને વાદળી પૂરો અહીંયા ત્રણ ફૂલ છે એકમાં લાલ એકમાં પીળો અને એકમાં વાદળી રંગ પૂરો ને પતંગિયામાં તમારો મનગમતો રંગ પૂરવાનો છે પતંગિયામાં તમને જે ગમે તે રંગ તમે પૂરી શકો છો રંગ પૂરો ત્યારે ધ્યાન એટલું જ રાખવાનું કે ચિત્રની જે બોર્ડર એટલે કે લીટી છે તેની બહાર રંગ જવો જોઈએ નહીં અને એક સરખો રંગ પૂરાવો જોઈએ ક્યાંક ઘાટો તો ક્યાંક આછો એવું કરવાનું નહીં તો આજે આપણે બાળકો ચાલો સર્જન કરીએ એમાં પેજ નંબર ચારથી આઠ સુધી શીખી ગયા છીએ તમારે તેમાં સરસ મજાના રંગોથી રંગ પૂરવાનો છે જ્યાં લખવાનું હોય ત્યાં તમારે સારા અક્ષરે લખવાનું છે